नमस्कार दर्शक मित्रों, मंतव्य न्यूज़ना भविष्यलक्षी कार्यक्रम कालनो दिवस केव में आप सबनु स्वागत छे ने हूं छु आपनी सहयात्री बंसरी शाह। दर्शक मित्रों, आपनो कार्यक्रम एवो छे जेमा आवती कालनु राशि भविष्य अमे तमने आज संध्या काल थी जणावी दिए छे, कारण के एवा घणा बधा माध्यमो होय छे जे सवार सार में दैनिक राशि फळ तो जणावे छे, परंतु हा सवार सार में कामनी भागदौड़ना कारणे आपणे ते नथी जाणी शकता। तो चालो ए माटे शुरू करीए आपनो कार्यक्रम कालनो दिवस केव। तो दर्शक मित्रों, कालनो दिवस केवो एक एवो कार्यक्रम जेमां अमे तमने जणावीए छे आवतीकालनुं पंचांग दिन विशेष अने आ साथे राशि भविष्य, आ साथे जेनो जन्मदिवस आवतीकाले आववानो छे तेमनो आवनारुं वर्ष केवो रहेशे, तेमने कई कई बाबतोमां सावधानी वर्तवानी जरूर छे, आ दरेक बाबतो जणावीशुं। अने जो आप दर्शकोने कोई मूंझवता प्रश्न होय तो आप फोन कॉल करीने अमारी साथे पण लाइव जोडाई शको छो। आ बधी ज बाबतो माटे चर्चा करवा आपणी साथे जोडाया छे शास्त्रीજી અમિતભાઈ ત્રિવેદી, સ્વાગત છે આપનું। જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ। અમિતભાઈ, આવતીકાલે 15 તારીખ છે, ગુરુવારનો દિવસ છે, પંચાંગ જોઈ લઈએ। સૌ દર્શક મિત્રોને જય શ્રી કૃષ્ણ। આવતીકાલે 15 ઓક્ટોબર 2020 અને ગુરુવારનો દિવસ છે। તિથિ અધિક આસો વદ તેરસની રહેશે। ચંદ્ર મહારાજ કન્યા રાશિમાં ભ્રમણ કરશે। કન્યા રાશિના મૂળાક્ષરો આવશે પ ઠ ણ। ચંદ્રનું નક્ષત્ર ઉત્તરા ફાલ્ગુની રહેશે। યોગ બ્રહ્મ અને કર્ણ કરણ વણિજ જી। હવે જોઈએ આવતીકાલનો દિન વિશેષ। સવારનું શુભ ચોઘડિયું દર્શક મિત્રો નોંધી લેશો, 6:34 થી સવારે 8:02 સુધીનું આ શુભ ચોઘડિયું છે। સાથે સાથે 14ની ક્ષય તિથિ છે, ગુરુવાર છે, માટે આ શુભ ચોઘડિયા દરમિયાન જો આપ શ્રી સૂક્તનો પાઠ કરશો તો આપની ઉપર લક્ષ્મીજીની કૃપા રહેશે। જી શાસ્ત્રીજી, હવે રાશિફળની વાત કરીએ, શરૂઆત કરીએ મેષ વૃષભ નિમિત્તના। ત્રણ રાશિના જાતકો માટે કેવો રહેશે કાલનો દિવસ? મેષ રાશિના જાતકોના અનુસંધાનમાં આપણે વાત કરીએ તો આવતીકાલે તમને સરકારી ક્ષેત્રે લાભ મળી શકે એમ છે। નોકરીની અંદર પણ તમને લાભ પ્રાપ્ત થઈ શકે એમ છે। તમારો ટૂંકો પ્રવાસ પણ આવતીકાલે પૂરી શક્યતા ધરાવે છે। મોડી સાંજે ઘર સંબંધી લાભ આપને આવતીકાલે થઈ શકે છે। વૃષભ રાશિના જાતકોની વાત કરીએ તો સંતાન સાથે તમારો દિવસ વિશેષ વીતશે। આવતીકાલનો સમય જે છે એ સંતાન સાથે વિશેષ સમય વીતશે। સરકાર સાથે તમારું લેણું બતાવે છે। નોકરીની અંદર તમને પણ લાભ થતો જણાય છે, સાથે સાથે તમારા આરોગ્યની અંદર સુધારો થતો જણાય છે। મિથુન રાશિની વાત કરીએ તો માતા સાથે આવતીકાલે અગત્યની ચર્ચા થાય, બળતીના યોગ પણ આપની રાશિમાં જણાવેલા છે। ધનલાભ આવતીકાલે તમારી રાશિમાં શક્ય છે અને પરિવારની અંદર ખુશીનો માહોલ આવતીકાલે રચાય, એટલે કુલ મળી મિથુન રાશિના જાતકોનો દિવસ આવતીકાલે પ્રગતિમય રહી શકે એમ છે। જી આગળની ત્રણ રાશિની વાત કરીએ, કર્ક સિંહ અને કન્યા ત્રણ રાશિના જાતકો માટે કેવો રહેશે કાલનો ગુરુવારનો દિવસ? કર્ક રાશિના જાતકોના અનુસંધાનમાં વાત કરીએ તો કાર્યમાં આવતીકાલે તમને સફળતા પ્રાપ્ત થાય। લેખન અને વાંચન સાથે જે કોઈ પણ જાતકો સંકળાયેલા છે તેમના માટે આવતીકાલે વિશેષ સફળતા મળી શકે એમ છે। આવતીકાલે જો તમારી કોઈ મુશ્કેલી ચાલી આવતી હશે તો તેમાં તમને ઉપાય મળી રહેશે। બપોર પછી તમારા કાર્યની અંદર આકસ્મિક ફેરફાર થતો પણ જણાય છે। સિંહ રાશિના જાતકોની વાત કરીએ, આવતીકાલે સિંહ રાશિના જાતકોને ધન ખર્ચની ચર્ચા થશે, બજેટની ચર્ચા થશે અને આ વિષયની અંદર મતભેદની પણ શક્યતા છે, માટે સાવધાન રહેજો। અચાનક પ્રવાસ આવતીકાલે દર્શાવે છે અને આવતીકાલે વાહન ચલાવતા તમારે વિશેષ સાવધાની રાખવી। કન્યા રાશિના જાતકોની વાત કરીએ તો બીજા માટે તમારું કાર્ય વધારે થાય, તમારી જવાબદારીમાં ઉમેરો થાય, વ્યસ્તતા આવતીકાલે રહેશે, પણ ઘણું બધું કામ કરવા છતાં પણ આવતીકાલે તમને વિશેષ ફળ મળ્યાનો અનુભવ નહીં થાય। સ્ત્રી પાત્રોથી આવતીકાલે તમારે સાવધાન રહેવું પડશે અને મિત્રોથી આવતીકાલે તમારી આવક વધશે। જી શાસ્ત્રીજી, આગળની રાશિ તરફ આગળ વધીએ, પહેલા એક કોલર જોડાઈ ગયા છે, હેમંતભાઈ જોડાયા છે આપણી સાથે। હેલો, હેલો જી હેમંતભાઈ, જણાવો। 23/2/1986 જુનાગઢ, સમય? સમય 6:30 ની વચ્ચે, સવારે કે રાત્રે? સાંજનો, સાંજે। જી શું પ્રશ્ન છે? હવે મારે મંગળ છે મારી કુંડળીમાં, મારું એકવાર લગ્ન જીવન છૂટું થઈ ગયું છે, શું કરવું હોય તો મંગળ વાળું પાત્ર જોશે કે એના માટે શું કરવું? જી તમારી જન્મ કુંડળીમાં મંગળ છે, અહીંયા બિલકુલ સ્પષ્ટ બતાવે છે। હવે તમે એક વાત કરી કે બીજી વાર લગ્ન કરવા માટે મંગળવાળું પાત્ર મળે તો સારું કે નહીં, તો જી હા, મંગળવાળું પાત્ર મળે તો વિશેષ સારું, અને એના અનુસંધાનમાં જો તમે કુંડળી મેળાપક કરાવશો તો તમને વિશેષ લાભ થશે। જી અને કોલર છે આપણી સાથે, હેલો, હેલો,
जी आप नाम? हाँ दक्षा दवे। जी दक्षा बेन जणावो। हाँ मारे मारी दीकरी माटे पूछू तू, एनी जन्म तारीख छे 19/6/94। समय छे सांजे 16:30। स्थळ? स्थळ गांधीनगर। जी શું પ્રશ્ન છે? હવે એના લગ્ન માટે પૂછું તું, એક વખત છૂટું થઈ ગયું છે, હવે બીજી વખત ક્યારે થશે? કઈ બાબતમાં લગ્ન જીવન છૂટું થયું બેન? એટલે એમાં એને ધોકો થયો હતો અને છૂટું થઈ ગયું છે। ધોકો એટલે કઈ પ્રકારનો ધોકો બેન? એટલે એમણે મેરેજ કરી લીધા હતા, પછી છોકરો પાછળથી ફરી ગયો હતો। અચ્છા આહા, આ પ્રકારની પરિસ્થિતિ થઈ છે। હવે જુઓ જન્મકુંડળીની અંદર સપ્તમ સ્થાનનો સ્વામી મંગળ સાથે જોડાયેલો છે અને એક કેતુ પણ એની અંદર સાથે સામેલ છે। આ જે જન્મકુંડળી છે એ માંગલિક જન્મકુંડળી છે। બીજી એક અગત્યની બાબત એ છે કે હવે લગ્ન ક્યારે થશે તેવું પણ આપનું પૂછવાનું છે, તો લગ્નના અનુસંધાનમાં અત્યારે યોગ ચાલી જ રહ્યા છે, આપ થોડું વિશેષ પ્રયત્ન કરજો। મને એવું લાગે છે કે નવેમ્બરની 13મી પહેલા કોઈ શક પણ થઈ શકે એમ છે આમનું। સાથે સાથે તમને એક ઉપાય પણ આપું છું, નિત્ય પ્રત્યે હમણાં ગણેશજીની ઉપાસના અવશ્ય કરજો। અને બીજી એક અગત્યની બાબત કે ગણેશજીની ઉપાસના કરો ત્યારે રિદ્ધિ અને સિદ્ધિની પણ તમારે ઉપાસના કરવાની રહેશે, અને ઓમ ભોમ ભોમાય નમઃ આ મંત્રનો તમે એક માળા અવશ્ય કરજો, અને શક્ય હોય તો મંગળવારે લાલ વસ્ત્ર પણ પહેરજો। જી અને એક કોલર જોડાયા છે આપણી સાથે। હલો હલો જી જણાવો। જન્મ તારીખ 26/8/1958। એક વાર ફરી જણાવશો? 26/8/1958। સમય અને સ્થળ? સમય સવારે 5 વાગે અને સ્થળ અમરેલી જિલ્લાનું ગોઠાવદર ગામ। શું પ્રશ્ન છે આપનો? અમે હવે એક જણાને છે ને 5 વર્ષથી પૈસા આપ્યા છે, હવે પૈસા આપતા નથી, આપશે કે નહીં? એ પૈસા આપ્યા છે તમારા કુટુંબનો વ્યક્તિ છે? હા કુટુંબનો વ્યક્તિ છે। હવે જે તમે 5 વર્ષથી પૈસા આપ્યા છે અને પૈસા જે આપ્યા છે તેમાં શનિની મહાદશા ચાલે છે, અને બીજી એક અગત્યની બાબત એ છે કે શનિ આ જે જન્મકુંડળી છે તેમાં 5મા સ્થાનમાં ચાલી રહ્યો છે, અને ગોચરનો જે શનિ છે ચંદ્ર ઉપરથી છે, એટલે એક પ્રકારે 7.5ની પનોતી પણ ચાલે છે। હમણાં જો 1.5 વર્ષની અંદર પૈસા આવી જશે તો આવી જશે, નહીંતર લગભગ 2 વર્ષ જેટલો સમયગાળો લંબાઈ શકે એમ છે। હું તમને એક ઉપાય આપું છું, એ ઉપાય પણ તમે કરજો, તમને વિશેષ લાભ પ્રાપ્ત થશે। શનિની એક 7.5 ચાલે છે, પનોતી ચાલે છે, એટલે શનિદેવની ઉપાસના કરજો। અડદના દાણા એ શનિદેવના મંદિરમાં તમે અર્પણ કરજો, અને સાથે સાથે ઓમ બૂમ બુધાય નમઃ આ મંત્રની એક માળા અવશ્ય કરજો। જી અને કોલર જોડાયા છે આપણી સાથે। હલો 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 જી જણાવો આપનું નામ? હરીશભાઈ। હરીશભાઈ જણાવો જન્મની વિગત। મારા પુત્ર વિજય છે, 11/1993। અને સમય જે 7:55 ને, એક વાર ફરી જણાવશો? 7:55 7:55 7:55 જી। સ્થળ? સ્થળ પોરબંદર। જી પ્રશ્ન જણાવશો આપનો? એના લગ્ન યોગ ને વિદેશ યોગ માટે જરાક જાણવું તું શાસ્ત્રીજી આગળથી। લગ્ન યોગ અને વિદેશ યોગના અનુસંધાનમાં આપે પ્રશ્ન પૂછ્યો છે ભાઈ। વિદેશ યોગ આ જન્મકુંડળીની અંદર છે, એટલે સૌથી પહેલી બાબત આ આપણે ચોખ્ખી કરી દઈએ। હવે લગ્ન યોગની આપણે વાત કરીએ તો નવેમ્બર મહિના પછી એટલે ડિસેમ્બરથી લગ્ન યોગ શરૂ થાય છે, અને 1 વર્ષ સુધી આ લગ્ન યોગ રહેશે, એટલે લગ્ન યોગ અને વિદેશ યોગ આ બે ખૂબ સારી રીતે ચાલે છે, અને મને એવું લાગે છે કે એ અનુસંધાનમાં સફળતા પણ આવનારા 2 વર્ષની અંદર મળી જશે। જી મયુરભાઈ જોડાયા છે આપણી સાથે હવે। હલો હલો જી જણાવો। પ્રવીણ પટેલ। જી પ્રવીણભાઈ રાજકોટ થી બોલું છું। જન્મની વિગતો? બાબા 15/9/90 શનિવાર સવારે 10:22 જન્મ છે, કર્ક રાશિ છે। સ્થળ? અત્યારે આર્કિટેક્ટ છે, રાજકોટ રાજકોટ। જી જણાવો। આર્કિટેક્ટ છે, લગ્નનો યોગ કેમ છે અને એનો વ્યવસાય કેવો ચાલશે એનો માટે પૂછું છું।
जो लग्न ना योग ना अनुसंधान में बात करिए तो आ मांगलिक जन्म कुंडली छे, साथे साथे हमणा जो एक महीना नी अंदर सक पण थई जशे तो थई जशे, नहींतर पछी बे वर्ष लंबाई शके एम छे। तमने बीजी एक अगत्यनी माहिती मारे ए आपवी छे कि ज्यारे पण आ दीकराने लग्न करो त्यारे तमारे जन्म कुंडली नो मेळापक अवश्य करावानो रहेशे, अने शक्य होय तो तमे तमारे दीकराना अर्क विवाह पण करावजो। त्रीजी सलाह ग्रहोने अनुलक्षीने ए पण छे कि तमे ज्यारे पण पात्रनी पसंदगी करो त्यारे पूरती चोकसाई करजो। आजूबाजूना कोई पण तमारा नजीकना जो एमना सगा होय तो तेमना सगा मार्फते तमे योग्य माहिती लईने ज सगपण पाकू करजो। जी सुहिलभाई जोडાયા છે આપણી સાથે, હેલો હેલો હેલો, અમે મારે મારા બારામાં પ્રશ્ન પૂછવાનો છે। જી જણાવો। સોહિલ બોલો છો ને? નાના હું પોરબંદર છે બોલો। મારે જન્મ તારીખ છે 16/10/1984, બપોરના 2:15 વાગે જન્મસ્થળ છે ઊંઝા જિલ્લો મહેસાણા, ને પરમ દિવસ મારે 16 તારીખ જ છે જન્મ દિવસ જ છે, તો મારો આગળનો ભવિષ્ય કેવો રહે ને બધી કેવું બધી સારું થાય ને બધી લક કરવા ને બધી નસીબ કરવા માટે હું કરવું આર્થિક રીતે ને બધી ઉપાય બોલો છે જો। તમારો જન્મ દિવસ કેવો રહેશે તો તમે આવતીકાલે અમારો કાર્યક્રમ ચોક્કસ જોજો, એમાં આવતીકાલે તમારો જે રાશિ છે એમાં તમારો જન્મ દિવસ કેવો રહેશે એની તમને સંપૂર્ણ માહિતી મળશે। જી જી, તો દર્શક મિત્રો આગળની 6 જે રાશિઓ છે એનું રાશિફળ જણાવીશું અને જેનો જન્મ દિવસ આવતીકાલે છે તે પણ જણાવીશું, પરંતુ હાલ રોકાઈશું એક નાનકડા બ્રેક માટે। इस वायरल इन्फेक्शन से बचने के लिए क्या करूं? इसके लिए शेख ब्रदर्स का प्रतिकार काढ़ा और टैबलेट जो बना है आयुर्वेदिक जड़ी बूटियों के बेजोड़ फॉर्मूले से, जो वायरल इन्फेक्शन से रक्षा करता है और बीमारियों से बचाता है। कायम जूड़ वाले शेख ब्रदर्स का आयुर्वेदिक प्रतिकार काढ़ा और प्रतिकार टैबलेट, नियमित सेवन निरोगी जीवन। कोरोना संक्रमण नो प्रकार दोस्ती नी मिसाल कायम करवानो नथी, किटली ढाबा के लारी पर टोळे वळी गाम गपाटानो नथी, कोरोना ना खतरा ने मश्करी समझी गाफेल रहेवानो नथी। आ समय छे सावधानी नो, समझदारी नो, स्वयं ने परिवार अने मित्रों ने कोरोना थी सुरक्षित राखवानो। आ समय छे सोशल डिस्टेंस जाळवानो, 2 गजनी दूरी राखवानो, भीड़ मा जई टोळे वळी कोरोना ने निमंत्रण आपवानो नहीं। आ समय छे कोरोना सामेनी जंग मा सहभागी थवानो। चालो फरी एक वार संकल्प लईए, मास्क पहेरीए, सोशल डिस्टेंस जाळवीए, कोरोना ने हरावीए। વેલકમ બેક। કાલનો દિવસ કેવો? માં આગળની 3 રાશિ વિશે વાત કરીએ। શાસ્ત્રીજી, તુલા, વૃશ્ચિક ને ધન કેવો રહેશે આ 3 રાશિના જાતકો માટે કાલનો દિવસ? સૌપ્રથમ આપણે તુલા રાશિના જાતકોના અનુસંધાનમાં વાત કરીએ। આવતીકાલે પ્રવાસની શક્યતા પૂર્ણ કળાએ રચાયેલી છે। આવતીકાલે તમને એક સલાહ એ પણ છે કે જો તમે વેપારની અંદર માલની ખરીદી કરવાના હોય તો માલનો ભરાવો આવતીકાલે ન કરતા, સાથે સાથે તમારા ઘરના સુખની અંદર ઉમેરો થશે અને બપોર પછી આવતીકાલે સંઘર્ષ વધી શકે એમ છે, માટે સાવધાન રહેજો। વૃશ્ચિક રાશિના જાતકોની વાત કરીએ તો સંબંધ સુધારવા તરફ તમે આવતીકાલે પ્રયત્ન કરજો, બગડેલી બાજી આવતીકાલે સુધારવાનો પ્રયત્ન કરજો, તમને આવતીકાલે આ બાબતોની અંદર લાભ મળી શકે એમ છે। જીવન સાથી સાથે તમારો સુમેળ આવતીકાલે વધશે અને પ્રવાસ પણ આવતીકાલે વધારે રહેશે। ધનરાશિના જાતકોની વાત કરીએ તો સરકાર સાથે તમારા સંપર્કો વધે, જો તમે રાજનીતિ સાથે જોડાયેલા હશો તો સરકારી કાર્યો આવતીકાલે વધારે રહેશે, રાજનીતિમાં તમને સફળતા પણ મળી શકે એમ છે અને છુપું ધન પણ આવતીકાલે પ્રાપ્ત થઈ શકે એમ છે। સાથે સાથે સાસરી પક્ષની આવતીકાલે સહાય તમને મળી શકે એમ છે। મકર રાશિના જાતકોની આપણે વાત કરીએ, મકર રાશિ આપણે કન્ટિન્યુ કરીએ, શરૂઆત કરીએ। મકર રાશિના જાતકોની આપણે વાત કરીએ તો કર્મમાં પ્રધાનપણું આવતીકાલે તમારું રહેશે, લોકોનું આકર્ષણ તમારા તરફ વિશેષ રહેશે, તમને આવતીકાલે વારસાઈ લાભ પણ મળી શકે એમ છે અને આવતીકાલનો દિવસ એ તમારો સુખમય પુરવાર થઈ શકે એમ છે। કુંભ રાશિના જાતકોની વાત કરીએ, હાડકાની બીમારીથી તમારે આવતીકાલે સાવધાન રહેવું, પડવા વાગવાથી આવતીકાલે તમારે વિશેષ સાવધાન રહેવાનું છે। આરોગ્યના અનુસંધાનમાં વિશેષ કાળજી મને અહીંયા લેવાનું સૂચવે છે અને કોર્ટ કચેરી જો કોઈ ચાલતી હોય તો તેમાં પણ તમારે સાવધાન રહેવું, જીવન સાથી સાથે આવતીકાલે મતભેદ થઈ શકે છે માટે સાવધાન। મીન રાશિના જાતકોની વાત કરીએ, તમારા પ્રેમ સંબંધ આવતીકાલે વધારે મજબૂત રહેશે,
લોકોનું તમારી ઉપર હેત વધશે અને તમને ભાગ્યનું બળ આવતીકાલે પ્રાપ્ત થઈ શકે એમ છે। સાથે સાથે પહેલા જે તમે કાર્યો કર્યા હશે એ કાર્યનું ફળ એ વખતે તમને કદાચ નહીં મળ્યું હોય પણ આવતીકાલે એ કાર્યો બધા પાકે પણ ખરા। જી શાસ્ત્રીજી, એક વાત કરી હતી કે આમાં કેવું થાય, બીમારીઓ ઘણા બધા પ્રકારની હોય છે, પરંતુ ઘણા લોકોને છે ને કંઈક બીમારી થાય અને એની આડઅસર રૂપે કે અન્ય કોઈ કારણોસર એમને લકવાની અસર આવી જાય, તો એમાંથી મુક્તિ મેળવવા માટે એવો કોઈ શાસ્ત્રોક્ત ઉપાય ખરો? આપણે બે વાત કરીએ। સૌ પ્રથમ તો લકવા થાય નહીં, કારણ કે લકવા ન થાય એના માટે આરોગ્યના અનુસંધાનમાં જે તકેદારી લેવી પડે તો લેવી જ પડે, પણ આપણે શાસ્ત્રોક્ત તકેદારી શું લઈએ કે જેથી કરીને આપણે બચી શકીએ। સાથે સાથે જો આ પ્રકારનો આપણને પક્ષાઘાતનો હુમલો થઈ ગયો હોય તો આપણે શું કરી શકીએ, કાંસાની વાડકી લેવી। કાંસાની વાડકીને તમારે સરસવનું જે તેલ છે એ સરસવનું તેલ તમારે વિષ્ણુ સહસ્ત્રના નામનો પાઠ કરતા કરતા જે ભાગ ઉપર લકવો થયો હોય તે કાંસાની વાડકીથી એ ભાગ ઉપર તમને જ્યાં થયું હોય એ ભાગ ઉપર તમારે આમ ઊંધી વાડકી રાખી અને તળિયાનો તમારે માલિશ કરવાનું રહેશે। વિષ્ણુ સહસ્ત્ર નામનો જાપ કરતા કરતા તમારે આ માલિશ કરવાનું રહેશે। જો શક્ય હોય તો સૂર્યના કુમળા તડકામાં બેસીને તમે આ માલિશ કરજો। કુમળો તડકો એટલે 7:30-8 વાગ્યાનો જે કુમળો તડકો હોય છે એ કુમળા તડકામાં બેસીને તમે વિષ્ણુ સહસ્ત્રના નામનો જાપ કરતા કરતા આ માલિશ કરશો તો મને એવું લાગે છે શાસ્ત્રનું બળ, ગ્રહોનું બળ, ભગવાનનું બળ તમને પ્રાપ્ત થશે અને તમે તમારા દુઃખમાંથી ઉગરી શકશો। જી, એક કોલર જોડાયા છે દીપકભાઈ આપણી સાથે। હેલો। હા હેલો, આપણે શાસ્ત્રી સાહેબ જોડે વાત કરવી છે। જી જોડે બોલો। હા, મારું નામ દીપકભાઈ માધુ, બોલો। મારા નાના પુત્ર કિશન માટે વાત કરવાની। જી, જન્મની વિગતો આપશો? એને જન્મ 7/1/1997 જન્મનો સમય બપોરે 2:46 અને જન્મ હિંમતનગર। શું પ્રશ્ન છે? એના લગ્ન ક્યારે થાય? લગ્ન ક્યારે થશે તેના? હા હા બોલો। સારી નોકરી ક્યારે મળશે અને લગ્ન ક્યારે થશે તેના અનુસંધાનમાં તમારો પ્રશ્ન છે। ભાઈ, તમારા દીકરાને ગુરુની મહાદશા ચાલે છે, સાથે સાથે આજે ગુરુ મહારાજ છે એ લાભેશ પણ છે અને અષ્ટમેશ પણ છે। આ જન્મકુંડળીની અંદર ગુરુ મહારાજ 5મા સ્થાનમાં બિરાજમાન છે અને 9માંશ કુંડળીમાં આપણે વાત કરીએ તો ગુરુ પોતે શનિ સાથે ઉચ્ચનો થઈને બિરાજમાન છે। આપે જે વાત કરી કે તેને નોકરી ક્યારે મળશે, તો નોકરીના અનુસંધાનમાં આપણે વાત કરીએ તો અત્યારે નોકરી પ્રાપ્તિના યોગ ચાલી જ રહ્યા છે, એટલે કે સૂર્ય ઉપરથી ગુરુ મહારાજ પસાર થઈ રહ્યા છે। સૂર્ય ઉપરથી ગુરુ મહારાજ પસાર થવું એ અત્યંત સારી પરિસ્થિતિની વાત છે। સાથે સાથે શનિ એમનો ખૂબ જ બળવાન છે, એ શનિ પોતે ભાગ્યસ્થાનની અંદર બિરાજમાન છે, એટલે હું બિલકુલ સ્પષ્ટપણે કહી શકું છું કે હમણાં સરકારી નોકરીના યોગ ચાલી જ રહ્યા છે। જો હમણાં આ સરકારી નોકરી ન મળે તો એવી શક્યતા છે કે 1 વર્ષ જેટલો સમયગાળો લંબાઈ જાય, એટલે કે 2022ની અંદર આ સરકારી નોકરી તેમને મળતી જણાય છે। તમે બે પ્રશ્ન પૂછ્યા હતા, મને લાગે છે પેલો સરકારી નોકરીનો જવાબ તો આપ્યો પણ બીજો સવાલ હું અત્યારે મારા ધ્યાન બહાર ગયો। જી, એક સરકારી નોકરી હતો અને એમના લગ્ન વિશે એમણે પ્રશ્ન કર્યો હતો, લગ્નના અનુસંધાનમાં પણ તમારો પ્રશ્ન હતો। સાથે સાથે લગ્નના અનુસંધાનમાં આપણે વાત કરીએ તો લગ્નની વાત કરીએ તો હજુ લગભગ 1 વર્ષનો સમયગાળો તમારા સંતાનને લાગી શકે એમ છે। તમારા સંતાને એક બાબતનું ધ્યાન રાખવું, ગુસ્સા ઉપર કાબૂ રાખવો પડશે અને કડવી વાણી બોલવાથી બચવું। 7મા સ્થાનમાં રાહુ મહારાજ બિરાજમાન છે એટલે થોડી ઘણી મુશ્કેલી આવી શકે એમ છે। તમારા સંતાને પંચમુખી રુદ્રાક્ષ સિદ્ધ કરાવેલો ધારણ કરવો। જી, અને એક કોલર જોડાયા છે આપણી સાથે। હેલો, જય શ્રી કૃષ્ણ। તારીખ નથી ખબર? સારું, ચલો ચલો સીધો પ્રશ્ન બોલો, ક્યા સમસ્યા હૈ આપકો? આર્થિક તંગી બહુ છે, આર્થિક તંગી છે અને સદભાગ્ય વાત એવી છે કે આપણે ટેરોટ કાર્ડ અત્યારે અહીંયા મૂકેલા જ છે અને આનો જવાબ હું તમને ટેરોટ કાર્ડ થી આપું છું। આર્થિક તંગીના અનુસંધાનમાં તમે જે વાત કરી છે આપણે ટેરોટ કાર્ડ થી આ પ્રશ્નનો જવાબ મેળવીએ।
બેન તમે આર્થિક તંગીના અનુસંધાનમાં વાત કરી છે તો પહેલું કાર્ડ ખુલે છે ક્વીન ઓફ વેન્ડ્સ, બીજું છે એટ ઓફ સ્વોર્ડ્સ અને ત્રીજું છે પેજ ઓફ પેન્ટેકલ્સ. તમે જે વાત કરી છે આર્થિક તંગીનો નિવેડો ટૂંક જ સમયમાં આવશે, એટલે 6-8 મહિનાની અંદર આર્થિક તંગીનો નિવેડો આવશે. અચાનક તમને કોઈ તક પ્રાપ્ત થતી જણાશે. તમે જે આર્થિક તંગીની વાત કરી છે તમારી વાત બિલકુલ સાચી છે. અને આ આર્થિક તંગી કેવી છે હું તમને એ પણ જણાવી દઉં. ચારે બાજુથી તમે ભીસમાં આવી ગયા છો અને જુદા જુદા અનેક ખર્ચા પણ છે અને તમને એમ થતું હશે કે આ ખર્ચાને હું કેવી રીતે પહોંચી વળીશ. પણ તમે બિલકુલ શાંતિ રાખજો અને મન સ્વસ્થ રાખજો. તમારી કુળદેવીની ઉપાસના તમે અવશ્ય કરજો. તમારા જે કોઈ કુળદેવી છે એ કુળદેવીની ઉપાસના કરજો, એમને ચુંદડી ઓઢાડજો અને તમારી આર્થિક મુશ્કેલીનો ઉપાય 101% આવશે. જી, અન્ય કોલર જોડાયા છે. કૌશિકભાઈ આપણી સાથે છે. હેલો. હેલો. જી કૌશિકભાઈ. 12-10-98. હેલો. હા હા, સમય અને સ્થળ. સમય છે 12:30 નો. હા. ને સ્થળ છે જૂનાગઢ. સવારે કે સાંજે? સાંજે 12:30. રાતના 12:30. રાતના 12:30. જી, શું પ્રશ્ન છે આપનો? પ્રશ્ન એનો છે કે નોકરી મળશે કે ધંધામાં બિઝનેસ મળશે? નોકરી મળે કે વેપાર કરવો, આવો તમારો જે પ્રશ્ન છે. અને જે કોઈ પ્રકારે અહીંયા જન્મકુંડળી તૈયાર થઈ છે વેપારના અનુસંધાનમાં વાત કરીએ તો મને બહુ ગ્રહોનું બળ મળતું જણાતું નથી. પણ તમને નોકરી કરવી હોય તો નોકરીના અનુસંધાનમાં તમને સફળતા મળે એવું અહીંયા દર્શાવે છે. જી શાસ્ત્રીજી, હવે જેનો જન્મદિવસ આવતીકાલે છે તેમનું આવનાર વર્ષ કેવું જશે તે જણાવીએ. આવતીકાલે જેમનો જન્મદિવસ છે તેમને સૌપ્રથમ તો ખૂબ ખૂબ શુભકામના પાઠવીએ છીએ. આવનારું વર્ષ તમારું કેવું જશે તો સૌપ્રથમ આપણે વાત કરીએ કે આર્થિક દ્રષ્ટિએ તમારું વર્ષ કેવું જશે. આર્થિક દ્રષ્ટિએ ધ ડેવિલનું કાર્ડ ખુલ્યું છે. આર્થિક દ્રષ્ટિએ તમારે ખૂબ જ સાચવવાનું રહેશે. ખોટા પૈસા તમારે ઉડાડવાના નથી. સહેજ પણ પૈસા તમારા મોજ મજામાં વપરાવવા ના જોઈએ. રૂપિયાની જરૂર હોય ત્યાં તમારે 50 પૈસા વાપરવાનો આગ્રહ રાખવો પડશે. હવે વાત કરીએ કે આરોગ્યના અનુસંધાનમાં તમારું આવનાર વર્ષ કેવું રહેશે. આરોગ્યના અનુસંધાનમાં તમારું આવનાર વર્ષ છે થોડું બેઠાડું જીવન. જો તમે જીવશો તો તમને મુશ્કેલી આવી શકે એમ છે. તમારું શરીર વધી શકે એમ છે. તમને આળસ વ્યાપી શકે એમ છે. એટલે તમારે રોજ જ કસરત કરવાની રહેશે. કસરત કરવી એ તમારા માટે મોટો પડકાર થઈ જશે અને એમાંથી જુદા જુદા રોગ ઊભા થાય એવું અહીંયા મને કાર્ડમાં દર્શાવે છે. એટલે મેં કહ્યું તે પ્રમાણે તમે સાવધાન રહેજો અને કસરત તમારે અવશ્ય કરવી પડશે. હવે કૌટુંબિક દ્રષ્ટિએ તમારું આવનારું વર્ષ કેવું જશે. કૌટુંબિક દ્રષ્ટિએ નાના મોટા પ્રશ્નો રહી શકે એમ છે. પણ આ બધા પ્રશ્નોનો મને ઉકેલ મળતો જણાય છે. તમે ચિંતા ના કરશો અને શાંતિથી દરેક પ્રશ્નો ઉકેલવાનો પ્રયત્ન કરજો, તમને સફળતા મળશે. જી શાસ્ત્રીજી, આમ તો અત્યારે આજે કટોકટી ચાલી રહી છે આ મહામારીના કારણે, ત્યારે એવું થાય કે દરેક વસ્તુમાં તંગી વર્તાઈ રહી છે. નોકરી હોય, છોકરી હોય કે પછી ધંધા રોજગાર હોય, દરેક વસ્તુમાં. તો ત્યારે આપણને કોઈક શુભ કામ માટે જતા હોઈએ જેમાં સારી આપણને ઓપોર્ચ્યુનિટી હોય, તો સારા કામ માટે આપણે જતા હોઈએ, તો એવી કઈ શુભ વસ્તુ ઘરેથી કરીને નીકળવાથી આપણને એમાં સફળતા પ્રાપ્ત થઈ શકે? હવે એક બાબત પ્રત્યે બધામાં બહુ જ જાગૃતિ આવી છે અને એ છે બધાના ઘરમાં તુલસીનું કુંડું છે. લગભગ બધાના ઘરમાં તુલસીનું કુંડું હોય છે. તો શું કરવું? તુલસીના કુંડામાંથી માટી લેવી આમ ચપટીક, હાથ તુલસીના કુંડાથી માટીથી બરોબર સાફ કરવા આ પ્રમાણે, અને પાણીથી એને સ્વચ્છ કરવા. આ પહેલો ઉપાય. તુલસીનો કુંડું ના હોય તો મીઠાના પાણીથી હાથ ધોવા. એ શક્ય ન હોય તો ભગવાનની આગળ દીવો પ્રગટાવવો અને દીવો પ્રગટાવી હાથ તમારે આમ આમ એનું તેજ લેવું, મોઢા ઉપર તેજ લેવું, પાછળામ બરડા પર તેજ લગાડવું અને પછી તમે તમારા કાર્ય માટે ઘર બહાર પ્રસ્થાન કરી શકો એમ છો. જી શાસ્ત્રીજી, આપણો કાર્યક્રમ કાલનો દિવસ કેવો માં અમારી સાથે જોડાયા અને આટલી સરસ માહિતી આપી એ માટે આપનો ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તો દર્શક મિત્રો, આવા કોઈ પ્રશ્નો હોય જે તમે પણ શાસ્ત્રીજીને પૂછવા ઈચ્છતા હોવ, તેનું સમાધાન ઈચ્છતા હોવ, તો તમે તેમનો રૂબરૂ સંપર્ક કરી શકો છો. એ માટે એમનો નંબર નોંધી લેશો.
તો કાલનો દિવસ કેવો કાર્યક્રમમાં અત્યારે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું આ જ સમયે. જો તમે મંતવ્ય ન્યૂઝની અમારી વેબસાઇટ સાથે કનેક્ટેડ રહીને વધુ અપડેટ્સ મેળવી શકો છો એ માટે આપ લોગ ઇન કરી શકો છો www.mantavyanews.com સાથે. નમસ્કાર.